જય માતાજી. મિત્રો, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમને અમારા આવા ધાર્મિક વિડીયો પસંદ પડતા હોય તો લાઈક કરો અને વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આજના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ સાથે સંકળાયેલી દેડકા દેવની વાર્તા વિશે એક ઝલક મેળવવાના છીએ. એક ગામમાં ડોસી રહે, દુનિયામાં એનું કોઈ આગળ નહીં અને કોઈ પાછળ નહીં. રેટિયો કાંતે ને પેટ ભરે, પ્રભુ સ્મરણમાં દિવસ કાઢે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોસી વલોપાત કરવા લાગ્યા કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો વહુ લાવત. ઘરનું કામકાજ વહુને સોંપીને નિરાંતથી પ્રભુ ભક્તિ કરત. રાંધવા ચીંધવાની કડાકૂટમાં પુરુષોત્તમ પ્રભુને નિરાંત જીવે ભજાતા નથી. આવો વલોપાત કરતી ડોશી દાંતણ કાપવા ગઈ. દાંતણ કાપતા કાંટો વાગ્યો. થોડા સમય પછી હથેળીમાં થયો ફોડલો. પીડાથી રહેવાય નહીં. પાણી અડે ને ફોલો મોટો થતો જાય, પીડા વધતી જાય. પુરુષોત્તમ વ્રત લીધેલું એટલે નદીએ નાહવા તો જવું જ પડે. એક દિવસ ફોડલો ફૂટ્યો અને એમાંથી નીકળ્યો દેડકો. ડ્રાઉં ડ્રાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોસીને તો મજા પડી ગઈ. સુખ દુઃખની વાત સાંભળનારું મળી ગયું. ડોસી તો દેડકાને રમાડે, જમાડે અને જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સાથે લઈ જાય. આખું ગામ એને દેડકાવાળી ડોસી કહીને દાંત કાઢે, પણ ડોસીને કોઈની પરવા નહીં. એ તો ભલા અને એનો દેડકો ભલો. પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પણ દેડકો તો રોજ ડ્રાઉં ડ્રાઉં કરતો નદીએ પહોંચી જાય. ત્યાં દેડકાનું ખોડિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરે. સ્નાન કરીને પાછું દેડકાનું ખોડિયું ધારણ કરી લે અને ઘેર આવે. એ દેડકો સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા. નદીના સામે કાંઠે રાજાનો મહેલ હતો. એક દિવસ પરોઢિયે રાજાની કુંવરીની ઊંઘ ઉડી ગઈ. કુંવરી તો ઝરૂખે આવીને ઊભી રહી. સામે જ નદી છે. નદીમાં એક દેવ પુરુષ સ્નાન કરી રહ્યો છે. કુંવરી મોહિત થઈ ગઈ. થોડી વારે દેવ પુરુષ નદીમાંથી નીકળ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરીને ચાલ્યો. કુંવરીએ સંકલ્પ કરી લીધો કે પરણું તો આ પુરુષને જ પરણું, બીજા બધા મારે ભાઈ બાપ. પછી તો રાજકુંવરી નિત્ય વહેલી ઊઠીને ઝરૂખે બેસે અને એ દિવ્ય પુરુષના દર્શન કરે. એવામાં કુંવરીના માંગા આવ્યા, પણ કુંવરીએ ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે વરીશ તો દેડકાને જ વરીશ. કુંવરીની આવી મૂર્ખામી ભરેલી વાત સાંભળી રાજા ક્રોધિત થયો. સામ દામ દંડ ભેદ અજમાવ્યા, પણ કુંવરી એકની બે ન થઈ. એણે તો અન્ન જળ છોડી દીધા. હારીને રાજાએ ડોશીને બોલાવી. વાત જાણતા જ ડોશી તો હરખાવા લાગી. દેડકાને કુંવરી વર્તી હોય તો ગોળ કરતા એ ઘડ્યું. ઘડિયામાં લગ્ન લેવાયા. વાત ગામમાં ફેલાઈ. બધા દાંત કાઢવા લાગ્યા. જાત જાતની વાતો કરવા લાગ્યા. રાજા રાણીની ભૂંઠપનો પાર નથી, પણ કુંવરી હરખાઈ છે. કુંવરી દેડકા સાથે ચાર ફેરા ફળી. ડોસી વરઘોડિયાને લઈને ઝૂંપડીએ આવી. રાત પડતા તો ડોસી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો ટગર ટગર એમની સામે તાકી રહ્યો છે. મધરાત થતાં કુંવરી બોલી, દેવ હવે તમારા અસલ સ્વરૂપમાં આવો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. ત્યારે દેડકો બોલ્યો કે તારા પિતા મહાયજ્ઞ કરી સહસ્ત્રદાયોનું દાન કરે તો હું અસલ રૂપમાં આવું. કુંવરી તરત મહેલે ગઈ, પિતાને વાત કરી. રાજાએ બીજા જ દિવસે મહાયજ્ઞ કરી દાયોના દાન દીધા. શ્રીફળ હોમતા જ પ્રભુ પુરુષોત્તમ અસલ રૂપમાં આવી ગયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પ્રભુ કુંવરીને અને ડોસીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. હે પુરુષોત્તમ રાય, તમે જેવા ડોસી અને કુંવરીને ફળ્યા એવા સૌ કોઈને ફળજો. ઓમ
नमो भगवते वासुदेवाय।